નર્મદા જિલ્લાના આદિવાસી દ્વારા સુપ્રીમ કોર્ટના જંગલો ખાલી કરવાના ચુકાદાને રદ કરવાની માંગણી કરતું એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા જંગલોને ખાલી કરવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદાને રદ કરવા માટે નર્મદા જિલ્લાના આદિવાસીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સુપ્રીમ કોર્ટનો ચુકાદો રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. માન્ય સુપ્રીમ કોર્ટે જે 13 તારીખે જે ચુકાદો આપ્યો છે, અમારા 10-11 લાખ આદિવાસી પરિવારને બેઘર કરવાનો, એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને અમારા કહેવાતા નેતાઓ જે અમારા એ કહેવાય એ લોકોએ બી આની કોઈ દરકાર રાખી નથી. માટે સાંસદશ્રી ધારાસભ્યશ્રીને બી અમે કહેવા માંગીએ છીએ કે તમે આદિવાસીનું નેતૃત્વ કરો છો તો એમાં તમે શું કરો છો? આવનારા દિવસોમાં જો આદિવાસીઓને આ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ બદલવામાં નહીં આવે તો આદિવાસી દિલ્હીનો કૂચપણ કરી જશે અને જાન આપવા સુધીનો નિર્ણય કરશે. માટે માન્ય સુપ્રીમ કોર્ટનો અમે વિનંતી કરીએ છીએ કે આ નિર્ણય પાછો લે અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર અને RSSની આમાં તો અમને ચાલ લાગતી હોય એવું લાગે છે, કારણ કે આદિવાસીનો એક વકીલ પણ મૂકવામાં આવ્યો નથી. તો શું આદિવાસી આદિ અનાદર વખતનો આદિવાસી છે જ્યારે સુપ્રીમ કોર્ટ પણ નથી? તો અમે સુપ્રીમ કોર્ટને કહેવા માંગીએ છીએ કે આનો નિર્ણય તાત્કાલિક અસરથી બદલે, નહીં તો આગામી દિવસોમાં અમે દિલ્હી કૂચ કરી જઈશું. સુપ્રીમ કોર્ટ જે સર્વોચ્ચ અદાલતના નામે ઓળખાય છે ભારતમાં, આ સુપ્રીમ કોર્ટ 13-2019 રોજ તમામ રાજ્યમાં જંગલ વિસ્તારમાં જે આદિવાસી વસે છે એમને 12 લાખ પરિવારોને જંગલમાંથી, એ શબ્દોમાં કહું તો, ખદેડી મૂકવાનો નિર્ણય જે કર્યો છે એ તદ્દન ગેરવ્યાજબી છે. બંધારણમાં 2(1)(5) અને 6 લાગુ કરવાની હોય છે, જે આજ દિન સુધી કોઈ પણ સરકારે કરી નથી. આનો અમલ થવો જોઈએ અને સુપ્રીમ કોર્ટે જે નિર્ણય જે કર્યો છે એ તદ્દન ખોટો છે. એટલે અમારા જે જનપ્રતિનિધિ છે, 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશના કુલ જે ટોટલ જે પ્રતિનિધિઓ છે એમણે અવાજ ઉઠાવવો જોઈએ અને સુપ્રીમ કોર્ટમાં એની રીટ કરવી જોઈએ અને સરકારે આ બંધ કરવા માટે તાત્કાલિક અધ્યાદેશનો અમલ કરવો જોઈએ એવું મારું માનવું છે. જો ના થાય તો 17-2019 રોજ ભારત બંધનું એલાન કરવામાં આવશે અને દિલ્હી કૂચ કરવામાં આવશે. ભૂપતસિંહ વસાવા.